વડોદરા શહેરની ડેરી ડોન સર્કલ પાસે સયાજીગંજ પોલીસે નકલી પિસ્તોલ સાથે નકલી પોલીસ બનીને લોકો પર રૂઆબ છાંટતા એવા એક યુવકની ધરપકડ કરી હતી. સયાજીગંજ પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે વખતે ડેરી ડોન સર્કલ પાસે એક યુવક કમરે પિસ્તોલ લટકાવી લારી ગલ્લાવાળાઓને પોતે ક્રાઇમ બ્રાન્ચનો પોલીસવાળો હોવાનું જણાવી રૂઆબ છાંટતો હતો. જે જોતા સયાજીગંજ પોલીસની સર્વેલન્સની ટીમે ત્યાં પહોંચી જઈ નકલી પોલીસ બનીને ફાંકા ફોજદારી કરતા એવા અમદાવાદના યશ રાજેશ જોશીની ધરપકડ કરી હતી. આઈસમ પાસેથી મળી આવેલ એક્ટિવાની નંબર પ્લેટની ચકાસણી કરતા તે પણ ખોટી હોવાનું બહાર આવતા પોલીસે ખોટી નંબર પ્લેટ લગાડનાર ઈસમ સામે પણ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હા, ગત તારીખ 2/2020 રોજ સયાજીગંજ પોલીસ સ્ટેશન હકીકત મળેલી કે એક ઈસમ નકલી પોલીસવાળાનો હોવાનું કરી ક્રાઇમ બ્રાન્ચનો પોલીસવાળો હોવાનું કરી અને ડેરીડેન સર્કલ ખાતે બધા પર રોપ જાળતો હોવાનું માલુમ પડેલું. જે અન્વયે તાત્કાલિક અત્રેના પોલીસ સ્ટેશનના PSI તથા સ્ટાફને મોકલેલા, જ્યાંથી તે ઈસમ નાસી ગયેલો. તેની શોધખોળ કરતાં તે ઈસમ વિટકોસ બસ સ્ટેન્ડની આસપાસ મળી આવેલો. તો ત્યારે જ્યારે મળી આવેલો ત્યારે તેની પાસે તેની કમરમાં પોલીસ ધારણ કરે છે તે ટાઈપનું એક એરગન જેવું હથિયાર મળી આવેલું, જેથી તેની પૂછપરછ કરતાં તેણે જણાવેલું કે મેં શોખ ખાતર આ વસ્તુ રાખેલી છે. અને પછી તેના એક્ટિવાને ડેકી ખોલતા તેમાંથી પેલેટ અને ક્રાઇમ બ્રાન્ચ લખેલી નંબર પ્લેટ મળી આવેલી છે અને તેની નંબર તેના એક્ટિવા પાછળ ક્રાઇમ બ્રાન્ચ લખેલું હતું. ત્યારબાદ તપાસ કરતાં તે જે નંબર છે તે એક બુલેટના નામે રજીસ્ટ્રેશન થયેલો હતો. અને ત્યારબાદ આ ઈસમ જે છે એણે આ નંબર પ્લેટ ક્યાં બનાવેલી છે તે પૂછપરછ કરતાં તેણે નાગરવાડામાં એક ઈસમ છે જેની પાસે નંબર પ્લેટ બનાવેલી છે, જેથી તે ઈસમની પણ કોઈ પણ જાતના આધાર પુરાવા વગર નંબર પ્લેટ બનાવવા બદલ અને મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવેલી છે. સર, આરોપીની મોડો છોકરાની શું છે કે અગાઉ બી આ રીતના એને કંઈક કોઈની પાસે પૈસા લીધા છે કે પોલીસનો રોબ જાડ્યો છે? ના, એવું એને નથી કર્યું. માત્ર એના શોખ ખાતર કે ભાઈ મારે પોલીસ થવું છે જેના માટે આ કરી રહ્યો હતો. સર, બંને આરોપીઓના શું નામ છે અને મૂળ શું કરી રહ્યા છે? હા, જે મુખ્ય આરોપી છે એનું નામ છે યશ રાજેશકુમાર જોશી. તે BBA સુધી અભ્યાસ કરેલો છે. અને બીજો આરોપી છે ઇનાયત. ઇનાયત તે 10 પાસ છે અને તે રેડિયમ પ્લેટનું કામ કરી રહ્યો છે.